કોરોના ઇમરજન્સી વધારો થયો છે સી ચાર કોરોના હેલ્પલાઇનના કોલમાં પચાસ ટકાનો વધારો થયો છે જેના કારણે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યમાં આડત્રીસ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરતા એમ્બ્યુલન્સની સંખ્યા વધીને છસો ઓગણસાહિઠ થઈ છે

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધતાની સાથે જ એકસો આઠ ઇમરજન્સીની સેવામાં પણ વધારો થયો છે કોલ ફ્લોઝ પણ વધ્યા છે અને સાથે જ એકસો આઠ જે ઇમરજન્સી હેલ્પલાઇન હતી એકસો ચાર ઇમરજન્સી હેલ્પલાઇન જે છે તેનો ઉપયોગ પણ વધ્યો છે આ ઉપયોગ વધતાની સાથે કયા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે કયા પ્રકારની કામગીરી હાલ એકસો આઠ ઇમરજન્સીમાં કરવામાં આવી રહી છે આપણી સાથે એકસો આઠના ના ઓપરેશન હેડ છે તેમની સાથે વાત સર જે રીતે કોલ ફ્લો ઓલ ઓવર ગુજરાતમાંથી વધી રહ્યા છે તો આ કોલ ફ્લો ને ઘટાડવા માટે અથવા તો પહોંચી વળવા માટે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે જે આપને જણાવ્યું જણાવી દઉં કે એકસો આઠથી તો સૌ કોઈ વાકેફ જ છે એકસો આઠ સર્વિસ ગુજરાતની અંદર કાર્યરત છે અને રોજની પ્રી કોવિડ એટલે દસ દિવસ પહેલાની વાત હું કરું તો ઓન એવરેજ અઠાવીસો ઓગણત્રીસો ઇમરજન્સીને પહોંચી વળતા હતા અમે પણ જ્યારથી આ કોવિડનો લાસ્ટ ફેઝ ચાલુ થયો છે ત્યારથી લગભગ બેતાલીસોથી પિસ્તાલીસો ઇમરજન્સી આવી રહી છે એટલે કે પચાસ ટકા વધારો થયો છે ઇમરજન્સીના ફ્લોની અંદર અને બટ ઓબિયસ છે કે એમાં સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન છે એ કોવિડ રિલેટેડ ઇમરજન્સીનું જ છે અને એને એને પહોંચી વળવા માટે અમારી જોડે જે એમ્બ્યુલન્સનો ફ્લો હતો એમાં બીજી થર્ટી એટ અડત્રીસ એમ્બ્યુલન્સનો અમે વધારો કર્યો છે જેમાંથી બત્રીસ એમ્બ્યુલન્સ અલગ અલગ વિસ્તારોની અંદર અને અમદાવાદ સિટીની અંદર અમે એમ્બ્યુલન્સ ડિપ્લોય કરેલી છે એકસો ચાર જે કોલ છે ખાસ કરીને કોરોના માટેની હેલ્પલાઇન બનાવવામાં આવે છે તેમાં કયા પ્રકારનો કોલ ફ્લો રહેલો છે કેટલા કોલ પહેલા આવતા હવે કેટલા કોલ આવે છે અને ખાસ કરીને જે શહેરીજનો છે તે તેમની ફરિયાદ હોય છે કે તેમને એમ્બ્યુલન્સ થોડી મોડી મળતી હોય તેનું શું કારણ હોય છે એકસો ચારની હેલ્પ એકસો ચાર હેલ્પલાઇનની વાત કરું તો એકસો ચારની અંદર ઓન એવરેજ પાંચથી છ હજાર કોલ આવતા હોય છે વચ્ચે ઘટીને ત્રણ ચાર હજાર પણ થઈ ગયા હતા પણ છેલ્લા ઘણા સમયથી બાર થી તેર હજારનો કોલ ફ્લો આવી રહ્યો છે એની અંદર અને એના માટે અમે મેનપાવર પણ એક્સ્ટ્રા ડિપ્લોય કરેલા છે એકસો ચારની અંદર નહીં પણ એકસો આઠની અંદર પણ જે કોલ સેન્ટરની અંદર મેનપાવર છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને એક્સ્ટ્રા ડ્યુટી અવર્સ પણ એમના વધારવામાં આવેલા છે તો જે કોલ ફ્લોને પહોંચી વળવા જે તૈયારી કરવી જોઈતી હતી એ બધી જ તૈયારી થઈ ગઈ છે એ છતાં બી ઘણીવાર ટેલિકોમના હિસાબે કોલ લેન્ડ ના થાય તો હું પેશન્ટને કે કોલરને હું વિનંતી કરું છું કે આ બે ત્રણ વાર ટ્રાય કરી શકો છો અને પહેલી જ રીંગે ચોક્કસ થી એકસો આઠ અને એકસો ચાર બંને કોલ ઉપડી શકશે બિલકુલ અગાઉ જયારે કોલ ફ્લો ઓછો ત્યારે એકસો આઠ એકસો ચાર ત્યારે તે વ્યક્તિને હોસ્પિટલ જવામાં હોસ્પિટલથી તેમને ત્યાં અંદર એડમિટ કરવામાં કેટલો સમય લાગતો અને હવે કેટલો સમય લાગી રહ્યો છે આશરે જી આપ જાણતા જશો કે એકસો આઠ સર્વિસ એ બહુ સક્સેસફુલ મોડેલ છે ગુજરાત સરકારનું અને એમાં કોઈ બેમત નથી છેલ્લા ચૌદ વર્ષથી સતત કાર્યરત છે અને આમ જોવું તો જે સાયકલ ટાઈમ છે અમારો એની અંદર કોલ ટુ એસાઈન એસાઇન ટુ વ્હીલ સીન ઉપર કેટલો ટાઈમ જાય છે સીનથી હોસ્પિટલ પહોંચતા પણ ટાઈમ લાગતો હોય છે અને હોસ્પિટલની અંદર પણ ટાઈમ લાગતો હોય છે અને હોસ્પિટલમાં જયારે હેન્ડ ઓવર થઈ જાય પેશન્ટનો ત્યારે બેક ટુ બેઝ આવી અને કેસ ક્લોઝ થતો હોય છે આખી પ્રક્રિયા દરમિયાન એક કલાક અને દસ મિનિટનો સમય લાગતો હતો પ્રી કોવિડ એટલે હું દસ બાર દિવસ પહેલાની વાત કરું તો પણ હમણાં આપણે જાણ્યું છે સાંભળ્યું છે સતત કે હમણાંથી કોલ ફ્લોનો વધારો થયો છે અને એના હિસાબે એવું નથી કે એમ્બ્યુલન્સ પહોંચી નથી વળતી એમ્બ્યુલન્સ તો સમયસર જતી પણ રહે છે પણ જે હોસ્પિટલ ટાઈમનો જે હતો સમય જે સાત થી આઠ મિનિટ લાગતી હતી પહેલી એ અત્યારે લગભગ ચાલીસ પિસ્તાલીસ મિનિટ લાગી રહી છે એના હિસાબે આખો સાયકલ ટાઈમ હેમ્પર થઈ રહ્યો છે તો આ હતા એકસો આઠના ઓપરેશન હેડ સતીશ પટેલ કે જેમનું સ્પષ્ટપણે માનવું છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને કોલ ફ્લો પણ વધી રહ્યો છે પચાસ ટકા જેટલો કોલ ફ્લોનો વધારો હાલ આજની સિચ્યુએશનમાં થયો છે અને આ જ કારણથી શહેરીજનોને પણ વિનંતી કરવામાં આવે છે કે જો તેમનો ફોન ન લાગે તો વારંવાર ફોન કરવો જોઈએ જેથી કરીને તેમને સમયસર એકસો આઠની સુવિધાનો ફાયદો મળી શકે કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે પ્રતિક જાદવ ટીવી નાઇન